તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સીધા જ તેની પર નજર કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ માટે મુશ્કેલીઓ વધી રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં બદનક્ષી કેસમાં મેટ્રો કોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી હોવાના સમાચાર મળી રહ્યા છે. 28 ડિસેમ્બરના રોજ સાક્ષીઓને હાજર રાખી અને વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. તો અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધતી નજર પડી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરી અને તેમની સામે જે બદનક્ષીનો કેસ થયો હતો, ગુજરાત યુનિવર્સિટીમાં બદનક્ષી કેસમાં મેટ્રો કોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી છે. આ જ સંદર્ભે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે. ધવલ, અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, શું અપડેટ મળી રહી છે? ચોક્કસથી કહી શકાય કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જે મુશ્કેલી છે તેમાં વધારો થયેલો જોવા મળે છે. જે અરવિંદ કેજરીવાલે કોર્ટમાં અરજી કરી હતી તે અરજી મેટ્રો કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે અને કેસમાં પ્રોસિક્યુશન માટે જે સંજ્ઞાન લેતા પહેલા ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ 197 મુજબ જે રાજ્યની મંજૂરી લેવી જોઈએ તે લેવાની કોર્ટમાં રજૂઆત થઈ હતી, જે અરવિંદ કેજરીવાલ પક્ષના વકીલે કરી હતી. પરંતુ જાહેર સેવક સામે કાર્યવાહી કરતા પહેલા રાજ્યની મંજૂરી લેવી પડે તેવી પણ કોર્ટમાં પક્ષ મુકાયો હતો એમના વકીલ દ્વારા. પરંતુ અરજીનો અસ્વીકાર કરતા કોર્ટે તે અરજી ના મંજૂર કરી છે. એટલે કહી શકાય કે ચોક્કસથી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અને જે સાક્ષીઓ સાથે છે તે 28 તારીખના રોજ સાક્ષીઓને સાથે રાખીને જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે. એટલે કે કહી શકાય કે વધુ એક મુદત પડી છે અને 28 ડિસેમ્બરના રોજ સાક્ષીઓ એટલે એવિડન્સ સાથે અરવિંદ કેજરીવાલની જે મુશ્કેલીમાં વધારો છે તેની પર સુનાવણી હાથ ધરાશે. જી આભાર ધવલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ.